गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट जेवियर्स ई क्लासेस માં આપનું હાર્દિક સ્વાગત છે। હું રુચિતા જોશી ધોરણ 5 માં આવતો પર્યાવરણ વિષય આજે ભણાવીશ। પર્યાવરણ માં પાઠ 4 કેરીઓ બારે માસ આપણે ભણીશું। ભાગ 2 માં આજે આપણે ઉનાળાની મિજબાની કેરીના પાપડ કઈ રીતે બને તેના વિશે ભણીશું। પાના નંબર 38 આપણે વાંચીશું અને તેને સમજીશું। ઉનાળાની મિજબાની કેરીના પાપડ। અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે। બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા। તેઓને કાચી કેરીઓ મીઠા મરચા સાથે ખાવાની પણ ગમતી હતી। ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી। તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી। અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા। એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરી છે, થોડી કેરીના પાપડ બનાવો। તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે। જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ। બંને ભાઈ મદદ કરવા માટે તરત જ માની ગયા। બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા। તેઓ તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેલની છાલમાંથી બનેલી દોરી અને થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા। વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ અને મહેન્દ્ર બંને જૂનાગઢમાં રહે છે। બંને ભાઈઓ ઉનાળાની રજાઓમાં આવે છે। ઉનાળામાં કેરીથી પાક ભરપૂર હોય છે ત્યારે ઘણી બધી કેરી હોવાથી પાકેલી કેરીનો ઉપયોગ તેઓ પાપડ બનાવવા માટે કરે છે અને તેના પિતા તેમને સમજાવે છે કે બહુ અઘરું કામ છે, બહુ મહેનત લાગે છે, બહુ સમય લાગે છે, તમે બધા મદદ કરો તો આપણે બનાવીએ। તેથી બંને ભાઈઓ માની જાય છે, હા પાડે છે મદદ કરવાની અને પિતા સાથે બજારમાં જઈને શું શું લઈ આવે છે કેરીના પાપડ બનાવવા માટે, તાડના ઝાડના પાંદડામાંથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા, નારિયેલની છાલમાંથી બનેલી દોરી અને ગોળ અને ખાંડ લઈ આવે છે કેરીના પાપડ બનાવવા માટે, તેની વાત હતી। હવે આગળ જોઈએ, ચિત્રમાં બતાવી રહ્યું છે આપણને કે બંને ભાઈઓ આંબાવાડીયામાં ઝૂલી રહ્યા છે, ખુશીથી પળો વિતાવી રહ્યા છે। એના પછીના ચિત્રમાં પાકી કેરીનો રસ કાઢેલો બતાવે છે। ત્યારબાદ હવે પાપડ બનાવવાની રીત છે તેની ચિત્ર અહીંયા બતાવ્યું છે। માતા પિતા સાથે, માં સાથે મદદ કરીને પાપડ બનાવી રહ્યા છે કેરીના અને છેલ્લે કેરીના પાપડ ખાઈ રહ્યા છે। હવે આપણે આગળ વાંચીએ, માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી। બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માંચડો બનાવ્યો। તેઓ તે ચટાઈ માંચડા પર ફેલાવી બાંધી દીધી। બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી, તેમને તે કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો। પછી તેમને કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરા કપડાની મદદથી ગાળ્યો। પછી અલ્પેશે ગોળ તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો। તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા। હવે આપણે મિક્સીથી રસ કાઢીએ છીએ કે બ્લેન્ડરથી રસ કરીએ છીએ, પરંતુ પહેલાના સમયમાં આ રીતે પાકી કેરીને ઘોળી અને સરસ પાતળા કપડામાં કે ચારણીથી ગળણીથી તેને ગાળી અને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। તો કેરીના પાપડ કઈ રીતે બનાવવા તેની આ ચિત્રમાં આપણને મદદ ચિત્રની મદદ દ્વારા સમજાયું છે કે પાકેલી કેરી લેવાની, તેને તડકા આવે તેવી જગ્યાએ સૂકવી અને તેની અંદર ગોળ અને ખાંડ ગઠ્ઠા ન પડે, ગાંઠ ન થાય તેવી રીતે મિલાવી અને માવો ભેગો કરવાનો અને સૂકવવાનો। હવે આગળ અભ્યાસ કરીએ, મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા। માએ તે માવો ચટાઈ ઉપર પતરાળું થર કરીને પાથર્યો। પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું। સાંજે ચટાઈ ઉપર ધૂળ ન પડે તે માટે સાડી ઢાંકી દીધી। બીજા દિવસે તેમણે ફરીથી થોડો કેરીનો માવો લીધો, માવામાં ગોળ અને ખાંડ ઉમેર્યા, પછી તે માવો અલગ દિવસના થર પર પાથર્યો, આગલા દિવસના થર પર પાથર્યો। બંને ભાઈઓ આ કામ આપવામાં આવ્યું। બંને ભાઈઓએ સાથે મળીને ઘણા થર એકની એક ઉપર થર પાથર્યા। આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવી તેઓ આશા રાખતા હતા। 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થાય અને સોનેરી કેક જેવું લાગ્યું
થોડો દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી કેરીના પાપડ કઈ રીતે બને તે આ ચિત્ર દ્વારા આપણને આગલા ચિત્ર દ્વારા આપણે સમજ્યા. મહેન્દ્રએ ગોળ અને ખાંડ ચમચી થઈ ભેગા કર્યા, પછી એક ઉપર એક ચટાઈ ઉપર પાતળું થર કરતા ગયા અને સૂર્યના તડકામાં તેને સૂકવવામાં આવ્યું. તેના ઉપર ધૂળ અને માટી ન પડે તે માટે શું ઢાંક્યું, માની સાડી ઢાંકી દીધી. આ રીતે 4 સેન્ટીમીટર જાડું થર થયું. ત્યાં સુધી એક ઉપર એક થર તેઓ કરતા ગયા અને તડકો પડે એવી જગ્યાએ રાખતા ગયા. વરસાદ ન પડવાથી તેમનું કામ સફળપૂર્વક થયું અને સરસ કેરીના પાપડ બન્યા અને આ રીતે તેમણે સ્વાદિષ્ટ પાપડ તૈયાર કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, પાકી કેરીમાંથી કેરીના પાપડ કઈ રીતે બન્યા તે આપણે આ પાઠમાં વાંચ્યું અને સમજ્યા. હવે થોડું સ્વાધ્યાય કાર્ય કરીએ. નીચેનામાંથી એક દિવસમાં બગડી ન જાય તેવો ખોરાક કયો છે? સી ફ્રૂટ સેલડ, એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક છે. નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? સી ફ્રૂટ સલાડ. નીચેમાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? સી ઉનાળામાં. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? ડી વાપરવાની છેલ્લી તારીખ ઉપરથી. બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે છે? સી સફેદ ફૂગ જોવા મળે છે. કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું મેળવવામાં આવે છે? ગોળ અને ખાંડ. નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? સી ચીકુ. પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? એ અડદ. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. હર્ષના ટિફિનમાં પૂરણપોળી નામની મીઠી રોટલી હતી. બીજી ખાલી જગ્યા, શિયાળાની ઋતુમાં ખોરાક લાંબો સમય સુધી સારો રહી શકે છે. સોસ બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુ પૂરી સાથે કેરીનો રસ ખાવાની મજા પડે છે. દૂધને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. ચટાઈ નારિયેલના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. ગોળ અને ખાંડ સાથે કેરીનો માવો ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવે છે. બટાટામાંથી વેફર્સ બનાવવામાં આવે છે. પ્રશ્ન 3, સાચા અને ખોટાની નિશાની કરવાની છે. ખોરાક વાસી થવો એ ખોરાકનું બગડવું કહેવાય. સાચું, શાક 1 અઠવાડિયા સુધી સારું રહે છે. ખોટું, અથાણા આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સાચું, કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે. ખોટું, ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે. સાચું, 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી. ખોટું, બગડી જાય. દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે. આપેલું વાક્ય ખોટું છે. પ્રશ્ન 4, જોડકા જોડવાના છે. અ વિભાગમાં વસ્તુ છે અને બ વિભાગમાં તે સામાંથી બને છે તે લખવાનું છે. પાપડ તો અડદમાંથી બને છે. કાતરી અને વેફર બટાકામાંથી બને છે. વડીઓ ચોળામાંથી બને છે. સોસ ટામેટામાંથી બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 5, 1-2 વાક્યમાં આપણે જવાબ લખીશું. ખોરાકનું બગડવું એટલે શું? ખોરાક વધુ પડી રહે, તે વાસી થઈ જાય, તેમાંથી ખરાબ વાસ આવે, તેને ખોરાકનું બગડવું કહેવાય. પ્રશ્ન 2, અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા? અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વિતાવતા હતા. કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ આપો. 1, કેક, સફરજન, મીઠાઈ, બટાટા, ડુંગળી વગેરે 1 અઠવાડિયાથી વધુ સમય રહી શકે છે. જ્યારે તમારા ઘરમાં ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? તો અમે તેને માટીમાં ખાડો કરીને દાટી દઈએ છીએ અથવા તો કચરા પેટીમાં નાખીએ છીએ. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? તો
ઘટ્ટ પ્રવાહીને તડકામાં સુકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને તે ઘન સ્વરૂપમાં એક સરખો તેના ઉપર થર જામે છે। તેથી કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તેને તડકામાં સુકવવામાં આવે છે। પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી? કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે છે। તેથી પિતાએ સૌથી પહેલા પાકી કેરીઓ પસંદ કરી। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 કેરીઓ બારે માસ આપણે ભણ્યા। પાકી કેરીનો કઈ રીતે ઉપયોગ થાય, રસ સાથે તો તમે ખાઓ છો, સાથે સાથે આવી સ્વાદિષ્ટ પાપડ બનાવીને તેનો સંગ્રહ પણ કરી શકાય છે, તેના વિશે આપણે સમજ્યા। તો પાઠનું સ્વાધ્યાય કાર્ય તમારે સ્વાધ્યાય પોથીમાં બતાવ્યા પ્રમાણે સારા અક્ષરે લખવાનું છે। થેન્ક યુ।